ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ, જય શ્રી રામ. નવો દિવસ ઉગી ગયો હોય, નવો વ્લોગ આપણે હેને જામનગરમાં ચાલુ કર્યો હોય. પવન જોતા ભાઈ, પવનમાં નાહી ધોઈને બહાર નીકળીએ ને મને હે ને ભાઈ વાળ ઓરવવા ગમે ને ઓરવું ને સમજો, તો આ પવન આવે ને લેઠા પડી જાય. લેવા દસ આમ વાત છે. બાકી આ મિત્ર છે ને એ કેટલા સેલ્ફી લેવી ને, સેલ્ફી કાં લઈએ ભાઈ હવે ગાડી મળ્યા તો અડધી કલાક જોજો જોજો મિત્રો જોજો જોજો કેટલી વાર પાછળ લેવી પડી, આગળ લેવી પડે. આમ આમ કેમ ગાડી હાલે તમારાથી? આ કેટલા દીતી અહીંયા હે, ઘેર જતો નથી હું કેતી. આ તમારે વિમાન હે જી ઘેર જતો હે અડી જા હો અડી હા અડી જાય ને રિવર્સ લે જી આવા દે મિત્રો, આવા દે આવા દે ધીરે 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 આવા દે. ના ના રિવર્સ લઈ લે દેખાડું મિત્રો અને ઓકાત મારી નથી દેખાડું સામે આવો બોટ મારો છે, જરા ગાડી સાફ કરવામાં જરા ધ્યાન નથી દેતો. હું તો અત્યાર સુધી એમ વિચારતો હતો મને ચશ્મા કોઈ દી હારા ના લાગે, પણ આ ચશ્મા તો હારા લાગે છે. હું કેવું તમારું, ચશ્મા હારા લાગે તો આપણે એક આવા ચશ્મા લઈ લઈએ. કેટલી જગ્યા હે, ઓલી બાજુ ઈ કઈ ખબર પડતી નથી, જરાક જગ્યા દેખાય ત્યાંથી નાખવા ટ્રાય કરે અંદર. હા મેં કીધું તમે કોક ના દીકરા ટાર્યો સ્પીડ બ્રેકર હે, આગળ ઉભી રાખ ચા પાણી પી, ચા નથી પીવું હવે, પીવો હોય બગીન રાણા ચા વગર કઈ મજા જ ના. ઉભી રાખ આજે તો ઉતરી જાય, જોયો પછી રસ્તો જામનગર વહાય મને જોયો રસ્તો. રાજકોટ અને એને કઈ કામ છે, રાજકોટ જાઓ સ્વીપ ગાડી લઈને જાઓ. આપડે ઉતારી દીધો એને બસ સ્ટેન્ડ, આપડે એને ઉતારીને ચડાવી દીધો બસ માં. ભાઈ આ તું રેવા દે ગાડી માં, એકલા ન જાઉં, તું બસ માં જા. એટલે ચડી ગયો બસ માં અને આપડે અત્યારે ઘરે જઈએ છીએ. એની જ ગાડી છે, એની ગાડી આપણે હમણાં મસ્ત સરસ મજાની આપણે ઘરની નીચે રાખી દેશું ત્યાં પાર્કિંગમાં. અને અમારા ઘરને નીચે જાળવા નીચે આની મૂકી હતી ને, તે નીચે હે ને ચરકું ને બધું આખી ગાડી ભરાઈ રહે, તો જો મેળાવે તો સર્વિસ ને એવું કરાવી નાખશું ગાડીમાં. બીજો દિવસ ઉગી ગયો હે ને, આંગળી આથમી એ ગયો, જોકે બીજો દિવસ આથમો એ આવ્યો હે ને. આપણે બ્લોગ હવે સ્ટાર્ટ કરીએ છીએ કેસુર કિંગ ને ભાઈ. આપણે છે ને આજનો દિવસ છે ને ઘરે એડિટિંગમાં અને સુવામાં એમ આવ્યો ગયો, એટલે બ્લોગ શૂટ ના કર્યો. કેહુર કિંગ અત્યારે કાલે રાજકોટ ગયો હતો, તમને ખબર હોય તો, એટલે કે હમણાં તમને વિડીયોમાં તો થોડીક વાર પહેલાં જ, અત્યારે એ પાછો આવી ગયો હતો. એને અત્યારે તેડવા માટે જઈએ, સાત રસ્તેથી તેડતા આવી, અને એ પણ કેમાં ખબર, સ્પ્લેન્ડર લેકે. અરે દોસ્ત એસટી મેં બેઠ કે તું થક ગયા હોગા ને, આજે સ્પ્લેન્ડર પે બેઠ જે, વાળા સીટ હતી ઓલવા હોય. આ વાળ બાર ને શું છે, ક્યાં કપાયો વાળ રાજકોટ હે, પૈસા દીધા હજાર હજાર રૂપિયા એવા તો ક્યાં કપાયો વાળ. સિટી બાર નીકળ્યા તમે કોઈ દી ના, આ શું છે હેડફોન, હેડફોન તમને તો કાન કમ જતા નથી આવી રીતે આમ થાય.
મારે છે ને સેવ ટમેટાની સબ્જી બનાવવી છે. જોકે રોટલી પાર્સલ આવશે, પણ શાક છે ને એ ફ્રેન્ડના ફ્લેટે બનાવવાનું છે, એ સેવ ટમેટાનો. તો ભાઈ બકાલું બધું લેતા હતા ને તો વચમાં છે ને મેં કેવું ને કીધું તું મેં રાજકોટથી જ આવ્યો છો, તને ગરમી થતી હોય, એસટી બસમાં એસી હોય ને એટલે તને ઠંડુ કંઈક પીવડાવું. તો એ ભાઈને મેં કીધું હું પીવું તારે જામફળ સોડા. જામફળ લીંબુ સોડા બનાવો ને ત્યાં ભાઈ લીંબુ સોડા નાખો ને એ સોડા ની જગ્યાએ જામફળ નાખ જોઈ કે આજ નવું કઈક ટ્રાય કરી યાદ રાખી તું ખબર કોદર કુટા કહેવાય કોદર કુટા કહેવાય તું નહીં પી ને હાલો આપણે ટ્રાય કરી કઈક આવી સોડા બની જોઈ લ્યો કઈ હોય કેવી છે કરતા થાય મસ્ત હે જાને આજે ફ્રેન્ડના રૂમે આપણે રોકાણા હતા અને સરસ મજાનું જો સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. ચૂલાને ઇગ્નોર કરી દેજો અને શાક બસ બની ગયું હોય બાકી છે ને ભાઈ જમવામાં અમે ચાર મિત્રો અહીં સરસ મજાનું હમણાં જમશું. રોટલી અમે વિહક લઈ આવ્યા હા એટલે ભક્ત ખૂટી જાય રોટલી ખાવા જાય. અરે હવે તું મહેમાન નથી હો હા હું હાક લે હાલો લે 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 હાક લે હાક લે પિતા નું એક પેરા આગળ એક પેરા આગળ મારે તો ઘણો ટાઈમ થવા એવો, પણ નવા હવા કરાવો ને એટલે ભૂલાઈ જાય તમને જ્યાં ત્યાં. જો અત્યારે હું ઘરે ભૂલી ગયો, મારે જવાનું હોય અત્યારે સમર્પણ પાસે તો હાલશે. હવે હાલો ને એટલે બધા આપણે નંબર નથી એટલે હાલી અને આપણે લઈને જવાનું છે પોરસા. પોરસા નહીં ભાઈ ડીઝલ ગાડી અહીં પડી હતી, કેમ કે ભાઈ જો ગાડી હું આજ રાખું પણ અહીંયા ગાડી પડી હતી ને એટલે આપણે છે ને અહીં રાખવી પડી. આને થોડીક એને સર્વિસ કરાવવાની છે. કેહુ રે અત્યારે આવે છે, મારા ભાઈ જાય છે હોસ્પિટલે. બાય બાય બ્રધર. ચલો ભાઈ. ઓ ભાઈ ગરમ તો જો યાર કેવું છે ને, વાઇટ જોઈને જ ઊભો છે. એ સમર્પણ સર્કલ પાસે પહેલાં સ્ટાર્ટ કરી લઈ. લા ભાઈ સ્ટાર્ટ હો ગઈ. ચલો આજનો આપણો વ્લોગ છે ને એ ત્રણ દી થયા શૂટ કરી છે, તે કોઈ દી હું કર્યું ત્રણ દી સુધી કન્ટિન્યુ વ્લોગ આયલો. હે બે દી સુધી આયો એવો આરોડો નથી હું ભાઈ જા ને બે દી સુધી તારે આયલો. બે ત્રણ દી ની વાત કરી છે. ત્રીજો દી આજ થઈ ગયો મિત્રો, આજ આજ ત્રીજો દી ઉગી ગયો ને આ એક ને એક વ્લોગ માં ત્રીજો દી છે. એટલે આવું ક્યારેક ક્યારેક કરવું પડતું હોય ઘેર બદલાવ. ના ના ત્રીજા માં ઉપડી જાય ઉપડી ગયા ડીઝલ છે થઈ જાય. એટલે તો અત્યારે ભાઈ જઈ રહ્યો છે એના ગામડે. હવે કે જામનગર માં બહુ જાજા થી રોકાણા બાપા નો ઘરે ફોન આવીને ખચકાયું હોય કે તું આવ તારે યાર એવું હોય તો કે હું ઠેલા ભરીને દઈ જાઉં તને. આ ભાઈ ભાઈ ગયો કે હાલો મારે આજ ના જવું જ જોઈએ. એ સબસ્ક્રાઈબર મળી ગયા ભાઈ એના. વાહ મારા સબસ્ક્રાઈબર કોઈ નથી મળતા યાર. ચા પીવો ને ભાઈ મોડું થઈ ગયું મજામાં એકદમ. આ ભાઈ મને મારા સબસ્ક્રાઈબર કેથી મળશે યાર. આજે તો આની આ 500 રૂપિયા નું લીધું. આ કઈ કામ નું નંબર આઈમ લાગ્યો ગરમ ને મળે કે ડોક ને ઓલો પાટો લાગ્યો હોય કઈ વાંધો તારજન રાખી દે. આ ઓલો તારજન મૂવી માં ઓલો પોલીસ વાળા ના ધોય ઓલી ગાડી ને પછી ઓલો પાટો પેલો લખર તો એવું લાગે. હા સાચું છે એ જ છે. ફાઈનલી ઘરે પહોંચી ગયા. જોકે મારા ઘરે હું પહોંચી ગયો પણ હજી આપણો મિત્ર એના ઘરે નથી પહોંચ્યો તો હવે નીકળશે. મૂકી જા જો તું સર્વિસ બધું કરાવી દે બસ માં બેસી ને વયો જા. ઓલું ઉમે ઓલું તે લીધું એ તને ફાવે જ છે બસ માં ઈવા માટે છે ને. બસ માં આપણે વાળ ને હજી કપાવતા હતા ને એટલે જામનગર માં બે સરસ મજાનો બહુ તો વધારે નહી થોડીક વાર સારા માઇલો વરસાદ પડ્યો. હજી ઓ ભાઈ પડે જ છે ને મને બંધ થઈ ગયું. મારા મિત્રો હે ને અહીંયા એક બે ઊભા હે હલવાઈ રહ્યા ક્યાં ગયા. મારા મિત્રો ને હે ને ઘરે જ આવું હતું પણ વરસાદ ના કારણે અહીંયા હવે નીકળી શકે એમ નથી બેઠા જોતા. ભજીયા ખાવા જાવ ઘેર જઈને ખાવ. હાલી કામ હે ને હરામ હરું કામ છે. આપણી ગાડી હે ને કેટલા દી થી એમને પડી હતી અને સર્વિસ નથી ભાઈ તો જવા કરી મસ્ત એકદમ ચોખ્ખી થઈ ગઈ. વાહ ભાઈ વાહ. વરસાદ પડે ને જોઈ લે લાલપુર થી મોટરસાઇકલ લઈને અહીંયા આવે અને હવે એને વરસાદ પડે ને લાલપુર પાછું જવું. હવે કેમ જવા હે હે હવે કેમ જવા હે.
મૂકી જાવ ગાડી લઈને. ઓહો પરેશભાઈ ગંડોરિયા સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી ઇન્સ્ટાગ્રામ ની લિંક છે, ત્યાં જઈને જો યાર આપણા મિનિ બ્લોગ આવે છે, આપણા બીજા પણ ઘણા બધા નવા નવા કન્ટેન્ટ આવે છે. ઓકે તો જઈ આવો અને ફોલો કરતા આવો. બાકી મળશું આના પછીના નવા બ્લોગની અંદર. તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.